प्रभु जानस ना बस में मेरे लोकन में स्वागत करूं आज आपके द्वारा पांच ना विषय गुजराती ना अपने पांच पांच छह पांच नौ की आनंद विनंदन लेकर आपके समझ लिया है आज आपके ये पांच ना पाठना प्रश्न जवाब समझा ये प्रश्न जवाब में आया लकलीता से आने वाला होता है समझा मैं पहला प्रश्न है कि गड़े पड़वा में थे उसके आकार ना कपाट ना पे जो है कि आपको पाप से यहाँ से रमोज ऊपर से कभी घर कहे छे तो इन्हें वर कम जाए छे अने एक से घना शब्द छे जहाँ चार बात कहे छे त्यार पर कभी उत्तु समझे छे ये बात घना शब्द के आपने रमोज जोआ मरे छे मैं आपने प्रश्न जो है पहलो गड़े पड़वा में थे कई बीमारी में बता रहे हुए छे तो के जवाब मांगा छे के गड़े पड़वा में के सर्दी ने बता रहे हुए છે જે મેં તમને સમજાવ્યું હતું પાઠમાં કે શરદી છે એ ખૂબ જ ચીકણી છે એટલે કે ચીકણી એટલે કે ઇજળ ન મટે શરદીને મટતા ઓછામાં ઓછા જે આ પાંચ દિવસ તો તમને શરદી રહે અને હેરાન પણ ખૂબ જ કરે છે એટલે કવિએ આ પાઠમાં શું કીધું છે શરદીને ગળે પડવાની બીમારી કહ્યું છે બરાબર એટલે પછી પ્રશ્ન નંબર બે લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે લેખક જયારે આના ઘરે જાય છે ત્યારે જે આ સદગ્રહસ્થ છે એ કયું વાક્ય બોલે છે તો જવાબમાં તમારે લખવાનું છે કે સદગ્રહસ્થ આવકાર આપતા કહે છે ઓહો જો મેં જે રીતે લખ્યું છે એ જ રીતે તમારા ઉદ્ગારવાચક ચિહ્ન ઇન્વેન્ટરી પ્રશ્નાર્થ ચિહ્ન તમારે બધું એ જ રીતે લખવાનું છે બરાબર એટલે એ ઓલો ઉદ્ગારવાચક ચિહ્નમાં કહે છે કે ઓહો અવાજ કઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને એટલે શું કહે છે કે ઓહો આજે કેમ આ તરફ તમારી તબિયત તો સારી છે ને પછી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો લેખકો કોકોની વાત વખતે ડોકો શા માટે હસાવ્યું તો આપણે પાઠમાં જોયું પ્રશ્ન ફરીથી એક વખત લેખકે કોકોની વાત વખતે ડોકો શા માટે હસાવ્યું હવે જયારે ચા ની વાત કરે ત્યારે લેખકે શું કીધું લેખક એમ કે છે હા ચા તો હારશે પણ જે સામે જે અસંગ્રહસ્થ છે એ શું સમજે છે કે ચા પીવાથી કે શરદી થાય એવું તો થોડુંક મેં કઈ સાંભળ્યું નથી પછી ત્યારે શું કે તો કોફી પીવો તો કોફીમાં પણ એ ઊંધું સમજે છે એટલે પછી જે અસંગ્રહસ્થ છે એ કહે છે કે તો ચા નહીં કોફી નહીં તો કોફો તો તમે લેશો ને ત્યારે લેખક ને મનમાં એમ વિચાર આવે છે જો હું આ વખતે પણ ગાયમાં બોલીશ ને તો જે આ કોકો મળે છે એ પણ મને નહીં મળે એટલે ખાલી માથું હલાવીને જવાબ આપે છે એટલે તમારા જવાબમાં શું લખવાનું છે કે લેખક જયારે ચા અને કોફી માં ગેરસમજણ થાય તો આ કોકો માંથી પણ એવી જ રીતે આ કોકો માંથી પણ જઈશ તેથી તેને વિચાર્યું કે કઈ બોલવા કરતા લોકો હલાવી લો શું કીધું ગેરસમજણ થઈ તો આ વખતે પણ કોકો માંથી પણ જઈશ તેથી તેને વિચાર્યું કે કઈ બોલવા કરતા હું ખાલી ડોકો હલાવું બરાબર હવે નીચે મેં સમાનાર્થી શબ્દ લખ્યા છે એ પણ તમને સમજાવી દઉં પહેલું છે ખબર ખબર એટલે કે સમાચાર બરાબર ખબર એટલે સમાચાર પછી બીજું છે પક્ષપાત પક્ષપાત એટલે કે તરફદારી બરાબર તરફદારી થાય અથવા તો તરફેણ થાય અથવા તો બીજું થઈ શકે પછી છે ત્રીજું છે આનંદ આનંદ એટલે કે ખુશી આનંદ એટલે ખુશી પછી ચોથું છે આખરે આખરે એટલે કે છેલ્લે એટલે કે આખરે ઘડીએ એટલે કે છેલ્લે પછી પાંચમું છે કસદી કસદી એટલે કે તકલીફ અને છઠ્ઠું છે ઉતાવળ ઉતાવળ એટલે કે જલ્દી બરાબર છે હવે આ ત્રણ પ્રશ્નો જવાબ છે અને આ છ છે એ સમાનાર્થી શબ્દ છે બરાબર આ તમારા પાઠબુકમાં નોટબુક ડાઉન કરી લેજો અને એક વખત વેબબુકમાં લખજો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મોટા પ્રશ્ન આના જોઈશું થેન્ક યુ